એક નાનો એક મને પ્રસંગ ગમે છે. ગુણ કોને કહેવાય? ગામ ગરા વાળો માણે એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો. કહું છું, ખાનદાનીમાં ખોરડું વયું ગયેલું છે. નાનપણમાં બાપ મરી ગયેલો. બાપનું નામ અવળું મોટું, દાદાનું નામ અવળું મોટું. સાહેબ રોટલે ઘર ખરસાઈ ગયેલું. જ્યાં સુધી 15ની પંગત ન બેહે ત્યાં સુધી એના બાપને રોટલો નહોતો ઉગતો. ગામનો ગરાહ વયો ગયેલો, ગામની જમીન પણ વેચાઈ ગયેલી. અને પોતાના જૂના, જો મેઘાણી લખે છે આ વાત સાહેબ, પોતાના ઘરની ઓહરીએ થાંભલીને ટેકો દઈને 22 વર્ષનો યુવાન. હજી મૂછનો દોરો ફૂટ્યો છે સાહેબ, કાગળ વાંચે છે. કાગળ આવ્યો છે, કાગળમાં લખ્યું છે, સાંભળજો આ વાતો. કારણ નાનપણનું વ્યવહાર થઈ ગયેલું અને આવો જ કંઈક રોગશાળો ત્યારે આવેલો મરકી જેવો, એમાં મા બાપ બે ગુજરી ગયા. ખોરડું ખાનદાન ને સાહેબ, એટલે ઓલા લોકો હવે આ એક જ હતો. જમીન જાયગાત તો હતી નહીં કાંઈ, પણ થોડો ઘણો સંબંધ પકડી રાખવા, ક્યાંક બાનું તો જોવે ને સંબંધ તોડવા માટે. એટલે હવે મેઘાણી આ બધી ચોખવટ ને, હું એક આ વાત કરું છું કે આ માટે ટપાલ ન્યાલી પત્ર કાગળ આવે છે. અને આપણે હવે જમાય કે કોઈ બોલે છે, પહેલા તો ભાણેજ જ કહેતા, ભાણુભાઈ અંદર લખેલું. ભાણુભાઈને માલુમ થાય, આવતી બીજ સુધીમાં 1000 કોરી, 1000 રાણી સિક્કો લઈને અહીંયા આવી જજો. બીજ પછી જો આવશો તો અમે સંબંધ પૂરો કરી નાખશું, માટે મહેરબાની કરીને પછી ક્યારેય આવતા નહીં. ઓલાએ નક્કી કરેલું કે 1000 કાઢશે ક્યાંથી, આ રૂપિયો તેથી મળે નહીં સાહેબ, 1000 કાઢવા ક્યાંથી. અને ખાનદાન માણસનો દીકરો ને કા સંબંધ તૂટે નો વાંધો નહીં, પણ પરગડામાં વાતું થાય ફલાણાનો સંબંધ તૂટી ગયો. આ એક એક કિંમત હતી ને સાહેબ. હવે હા બોલજો, નગર શેઠની પેઢીએ ગયો. શેઠ આવો ભાઈ, કારણ કે ઓળખતા હતા કોનો દીકરો છે. શેઠ ઓળખતા હતા, બોલ મારા બાપ, 1000 રૂપિયા જોઈએ. 1000? હા શેઠ. પણ ગાંડાભાઈ શેના ઉપર આપો તને? તારે તો એક ખોરડું છે ગામમાં, હવે બાકી તો જમીન છે નહીં, શેના ઉપર હું ધિરાણ કરું? છોકરાની આંખમાં જળજળી આવ્યા સાહેબ. હા બોલજો, મારા બાપની ખાનદાની ઉપર મારે જોવે છે, એ ગીરવે મૂકવીશ મારા બાપની ખાનદાની. જો તું મારા બાપને ઓળખતો હો, ત્યારે શેઠે કીધું તારા બાપને નહીં, તારા બાપાના બાપાને ઓળખ. દોસ્ત ના નહીં પાડું, ઊભો નહીં થવા દો, પણ વાણિયાનો દીકરો ને એક બે લીટી લખી લઉં કે લખી લ્યો. હા ભણજો, વાત હવે શરૂ થાય છે. શું ખુમારી સાહેબ પડી છે વાતોમાં. પત્ર લખ્યો, દસ્તાવેજ. કોક દી સમય મળે ને તો આખી વાર્તા વાંચવી હોય. ધવેરસન મેઘાણીના દસ્તાવેજ નામનો આ પ્રસંગ છે. દસ્તાવેજ લખાણો, કઈક દસ્તાવેજ કરલું કે લખી લ્યો લખાણો પત્ર. અને શેઠને જે લખવું થયું લખીને કીધું, લે કર નાખ છે વાંચી લે. હવે વાંચવી માણસ, એમાં લખ્યું હતું, ફલાણા ભાઈનો હું દીકરો, શેઠ પાસેથી 1000 રૂપિયા લઉં છું, મારા લગ્નના પ્રસંગ છે. પણ જ્યાં સુધી હું આ 1000 રૂપિયા નહીં ભરું ત્યાં સુધી પરણેતરને જઈને મારા ઘરે લાવું છું. એ જ્યાં સુધી 1000 ન ભરું ત્યાં સુધી કાંઈ મારી બેન હશે ને કાંઈ મારી મા હશે. સાહેબ અંધારા આવી ગયા યુવાનને, પણ બાપના નામ ઉપર સાહેબ સહી. એ શેઠ એમ પણ લે આ કરી સહી. 1000 આપ્યા, લગ્ન ટૂંકમાં થયા. પુરુષ કોઈ દી મળવા આવતો, પણ ઓલી ખાનદાન બાપની દીકરીઓ સાહેબ આવીને તો પછી ખોરડા હણગારવાના હતા, કારણ કે અહીંયા તો માયે નહોતી ને બેને નહોતી સાહેબ. પણ ખાનદાન બાપની દીકરી પરણીને આવી, પેલા તો સાહેબ એને ખોરડાને હણગાર્યું, ઓલી પા કર્યા ઘેરે ઘેરે ગાર્યું કરી. 15-15 દીના વાણા વયા ગયા. અને એની માથેલી કહેવા ગયો, સાહેબ સોમાસું આવવાની તૈયારી.
અખાત્રી ગઈ, ગણેશ ચોથ ગઈ, વૈશાખ ગયો, પણ ઓરડાની અંદર પુરુષ સુવે છે તો વચ્ચે તલવાર મૂકીને સુવે છે. ભાઈ સમજી ગયેલે, તલવાર પડી છે ને, મારે તલવારને અડાય નહીં, આમાં કઈક ભેદ છે. પણ સાહેબ એક દી રહેવાનું નહીં, એક દી એટલું કીધું, સાંભળો છો? હા બોલો. ખાલી દીવો સાક્ષી છે હો સાહેબ ઓરડામાં, કઈ બોલું તો વાંધો નહીં કે ના બોલ. ત્રણ ત્રણ મહિના માથે લેવી આગ્યા છે, મારા બાપે 1000 લીધા એનું વેર વાળો છે. અરે ગાંડી, તારો બાપ મારો મામો છે, હું શેનું વેર વાળો? તલવાર કેમ આડી મૂકો છો? અણગમો છે, અને અણગમો હોય તો તમે આ સમયમાં 1000 રૂપિયા ભરો નહીં. અને કામ મારા બાપે લીધેલા રૂપિયાનો વેર વાળો છો, ન કહો તો તમને બ્રહ્મત્યાનો પાપ છે. આજ મારે ખુલાસો જોવે, પણ હું મારી લાશ જાય મારા બાપને ઘેર, હું જાય નહીં પાછી. તારા ગાઢ ગોળીપા કરી કરીને ભાવ કાઢી નાખી, પણ તારું ખોરડું મૂકીને જાય નહીં, કામના ખોરડામાં ભંડારી દે. ચોખવટ કરો. આજ દસ્તાવેજ કાઢે છે પુરુષ, લ્યો વાંચી લ્યો. દીવાને અજવાળે જ્યાં એની પત્નીએ વાંચ્યું કે 1000 રૂપિયા ન ભરો ત્યાં સુધી કા માં હશે કા બહેન હશે. ધણી વાત નો કરી તે મને એમ કરી, અને ડોકમાં હાથ નાખ્યો, અને ત્યાં એના ધણી કે હા હા, તારા ઘરેણા વેચી અને પછી જો હું ભરું એવો હું નમૂલો માણા નથી, એ તો મારા કાંડાના કવશે હું ભરીશ. તાકે હું ઘરેણા વેચી અને શેઠને ભરવા હાટું ઘરેણા નથી કાઢતી, કે તો કે આલે આ ઘરેણા, આના બે ઘોડા લ્યો. તમારી પાસે તો પુરુષનો પોશાક છે જ, પણ એક મારા માટે પુરુષનો પોશાક લ્યો. તમારા માટે તો સાફો છે, પણ એક મારા માટે પણ સાફો લ્યો. અને તમારી પાસે તો આ તલવાર છે, પણ એક મારા માટે તલવાર નો. અને બે ભાઈબંધ થી નીકળી જાય પરદેશ કમાવા માટે, અને એક હું ને એક તમે બે જ ખબર પડે, બાકી દુનિયાને ખબર ન પડે કે આ સ્ત્રી છે કે પુરુષ છે. અને એવી રીતે ન જોયું તો ભારત વર્ષની સ્ત્રીની મને આણ છે. સાહેબ બે આવી રીતે હવારમાં તૈયાર થઈને નીકળ્યા, વિધાતા ગોથું ખાઈ ગઈ કે મેં આને સ્ત્રી બનાવી હતી કે પુરુષ બનાવ્યો હતો. સાહેબ વિધાતા ગોથું ખાઈ જાય પછી શું ઘટે એમાં? અને બે જણા ખોડલી રમાડતા રમાડતા બે ના મોઠાના તેજ કઈક જુદા લાગે, અને એમાં બાદશાહ હામાં મળે છે. અને આવા બે તરવરિયા યુવાનને જોયા કે જુવાનો ક્યાંના છો? ફલાણા ગામના. કઈ બાજુ? ખબર નહીં. શું કામ નીકળ્યા છો? કામ માટે. મારી ચાકરી કરશો? પણ ચાકરી કરવા નીકળ્યા છે, આવી જાઓ મારા જનાન ખાન, મારા મહેલની ચોકીદાર તરીકે. અને બે જણા ચોકીદાર તરીકે સાહેબ રાખી દીધા. અને એમાં બરોબર તમને કહું ને કે આહાડ, અને આહાડ ની જાય અલી મંડાણી. અને બે જણા રાતના જરૂર ખાવ ઉપર એમ કહેવાય કે એક આ ખૂણે ને એક આ ખૂણે ઉઘાડી તલવારે ચોક્યું કરે છે. સ્ત્રી છે ને સાહેબ, વરસાદની અલી મંડાણી, રાતનો બપિયો પીયું 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 બોલે છે, અને આખરે આયે નવોઢા છે સાહેબ. સ્ત્રી થોડીક થરે રહી, પણ પાછા ડગલા લીધા. હાય હાય, આગળ મારે વર્ષા ઋતુ મને પાસે લઈ જા. પછી બપૈયાને કહે છે, બપૈયા પીયું પીયું ન બોલ પીયું પરદેશ, આ હામો નથી પરદેશ માની દેશ. અને દુહાનો અંતરાને પૂરું થવું, બેગમનું જાગવું, જાતવાન ભેદવાન બાઈ શબ્દને સમજનાર બેગમ સમજી ગઈ કે આ બેયમાં ભેદ છે. બાદશાહને જગાડે છે કે કોને રાખ્યા છે? કે બે યુવાનો બરાબર? કે બરાબર, પણ ભેદ છે. બાદશાહ કીધું, ભેદ હોય તો કટકા કરો. તો કટકા કરવાનો ભેદ નથી, હાંધવાનો ભેદ છે. શબ્દ નહીં મારા માનસ
જાપના આ કટકા કરવાનો ભેદ નથી કે તો એક વિજોગણ છે અને એક વિજોગી છે. હવારમાં રાજ મહેલમાં બોલાય, પોતાના મહેલમાં, સભામાં નહીં, બેને બોલાય. સાચું કહો, તમે કોણ છો? જાપના બાદશાહ સલામત કે તમે જ કહેતા ને કે અમે બે ભાઈઓ છે. આ ભાઈઓ પણ મામા ફૂઈ ના, મામા ફૂઈ ના બે ભાઈઓ છે. મારું હું એને ફૂઈ ને દીકરો છું, મારા મામા ની દીકરી છે. ના, હજી ભેદ છે. તે ઓળખાતા નથી એટલે એની પરીક્ષા કરવા માટે સાહેબ દૂધ ઉકળતું મૂક્યું, બે જણા સામે દૂધ મૂક્યું હમણાં, અને પછી વાત ચડાવી દીધા, અને એમાં દૂધ ઉભરાણું, અને એકથી કહેવાય ગયું દૂધ ઉભરાય છે. અને ત્યારે કીધું તો તું સ્ત્રી જુઓ, ભેદ ખુલ્યો. અને પછી વાત જાય કીધું હવે વાત કરો, તમે હવે મારા પરિવાર ના છો, હવે મને વાત કરો. દસ્તાવેજ દેખાડે છે, આ મારો દસ્તાવેજ. એટલે બે કમાવા નીકળ્યા છે. રાજાએ કીધું, બાદશાહે કીધું કે અત્યારે જ ભરી દઈ, તક ઉપકારથી ભરાય એવો વાત નથી, સમય આવે તો જ થાય, એમાં બીજું કઈ ન થાય. અને પછી અતિ ભરોસો બેઠો, બેયને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યા. આજ જંગલમાં સિંહનો શિકાર કરવા બાદશાહને આવવું, બાદશાહનું નિશાન ચૂકાણું, અને ઘે 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 કરતા હાવજ એમ કહેવાય કે બાદશાહની માથે જા તડપ મારવા ગયા ત્યાં તો ચાકર 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 થતી એમ કહેવાય કે બરસી છે એ હાવજના કાળજામાં પડવી, હાવજનો ઘા થાવો. એ બરસીનો ઘા કરનાર કોઈ નહોતું, ઓલી બાય હતી, અને રાજાને બચાવી લીધો. અને પછી રાજા પોતાના રાજભવનમાં લઈ જઈને કીધું કે આમ તમને ન દેવાય, પણ ઇનામ તરીકે દેવાય ને, તમને બે જણાને મારા તરફથી 5,000 પેરામણી કરું છું. અને હવે અનુકૂળ હોય તો આ દરબાર તમારો છે, નહીંતર મારો બાપ તમને રામ રામ, તમારી જે કઈ જમીન જાયગાત વેચાણી પાછી લઈ લ્યો. અને રાજાને 1,000 ભરી ગયો. મારો કહેવાનો અર્થ એ છે કે એ રીતે 1,000 લઈને દસ્તાવેજના કાગળ ફાડ્યા હોય, આ ગુણની વાત છે, આમાં રૂપની વાત નથી. મારો કહેવાનો સૂર એ છે, એટલે માણસમાં ગુણ જોવે છે. એટલે કહીને ગુણ ઈ તો ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય, કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી, પણ ગુણ માથે ગુણ કરે ઈ તો વ્યવહાર વટ. ગુણ માથે ગુણ કરે ઈ વ્યવહાર વટ, પણ અવગુણ માથે ગુણ કરે ઈ ક્ષત્રિય વટ. સાહેબ, હે, ઈ માણસ ખરાબ કરતો જતો હોય, પણ આ માણસ ઈ ખરાબ ન કરે. ઓલો કેમ વીચી તણાતો જતો હતો, ને એક સંતને વીચી તડપતો હતો, પાણીમાં તડફડિયા મારતો હતો, એટલે સંતને ધ્યાન ગયું, ઘરે રે બિચારો તડફડે મરી જશે, એટલે સંતે જાય વીચીને બચાવવા માટે હાથ નાખ્યો. પણ વીચીને તો સ્વભાવ હોય ને ડંખ મારવાનો, વીચીએ ડંખ માર્યો, ઝટકો લાગી ગયો હાથમાં લઈ, વીચી પડી ગયો, પાછો મળ્યો પાણીમાં તડફડ થવા, પાછો હાથ નાખ્યો, પાછો ડંખ માર્યો, પાછો વીચી હાથમાં લઈ મુકાઈ ગયો, પાણીમાં પડ્યો. ત્રીજી વાર હાથ નાખવા ગયા ત્યારે સામે ઉભેલા એક વ્યક્તિએ કીધું, મહારાજ માફ કરજો, આપકો પતા નહીં હોગા એ બીચું હૈ, ઉસકા સ્વભાવ હૈ કાટને કા. ત્યારે સંતે કીધું તું, મુજે પતા હૈ વો બીચું હૈ, ઉસકા સ્વભાવ હૈ કાટના, મેં એક સંત હું, મેરા સ્વભાવ હૈ તારના. મારાને બારો કાઢો, ઈ જો ઈ ઝેરી જો એનો સ્વભાવ નો મૂકી શકતો હોય તો હું સંત કેમ સ્વભાવ મૂકી શકું? ઈ તો ડંખ મારે એમ અમુક ડંખ મારશે જ, આપણે આપણો સ્વભાવ ન છોડી દેવાય સાહેબ. એટલે જીવનમાં હસમુખા હેતાવળા મરકીને કાઢે વેણ, બસ માણસ હસમુખો થાય, આનંદી થાય. એટલે જીવનમાં એ આજ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાળા રે,
ધીરે ધીરે ગુટલી ભરી ચાલી તો દાદર વહી જાય, ખસ વહી જાય. સોના વાટા કડી I'm not.